નર્મદા જિલ્લામાં આ ફાટ્યું, પાંચે તાલુકામાં જળબંબાકારની સ્થિતિ. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજ દિન સુધીની પરિસ્થિતિ જોઈએ તો સાગબારા તાલુકામાં 1148 મીમી, રેડિયાપાડા તાલુકામાં 999 મીમી, તિલકવાડા તાલુકામાં 780 મીમી, ગરુડેશ્વર તાલુકામાં 702 મીમી, નાંદોદ તાલુકામાં 969 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજ દિન સુધી કુલ વરસાદ 4797 મીમી અને સરેરાશ કુલ 954 મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઈએ તો નર્મદા ડેમ 135.3 મીટર, કરજણ ડેમ 109.4 મીટર, નાના કાકડીઆંબા ડેમ 187.95 મીટર અને ચોપડવાવ ડેમ 187.85 મીટરના સપાટી રહેવા પામી હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે પાણીની આવક વધી રહી છે. હાલ નર્મદા ડેમના કુલ 9 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 1,17,257 ક્યુસેક થઈ છે, જ્યારે નર્મદા ડેમની જળસપાટી 135.3 મીટરે સ્થિર થઈ છે. નર્મદા ડેમમાં પાણીની આવકના કારણે કેનાલ બેડ પાવર હાઉસ તેમજ રિવર બેડ પાવર હાઉસના તમામ 6 યુનિટ ચલાવી 1200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતા વીજ યુનિટો ધમધમતા થયા છે. બીજી તરફ ગરુડેશ્વર ખાતેનો વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે. દીપક જગતાપ, છેડેશ ટીવી, રાજપીપરા.